બોડેલી તાલુકાના તોતરમાતા ગામમાં બે દિવસથી દીપડાનો પશુહિંસક હુમલો. ગામ લોકો રક્ષણ માટે આખી રાત અગ્નિ પ્રગટાવી પોતાની તેમજ પશુઓની રક્ષા કરે છે. તંત્રની ઉદાસીનતા. છોટાઉદેપુર જિલ્લો જંગલની હારમારાથી ઘેરાયેલો જિલ્લો છે. તેમાં બોડેલી તાલુકાનું તોતરમાતા ગામ તરગોલના જંગલને અડીને આવેલ રતનપુર થાણા ગામે દીપડાએ ગાયના વાછરડાનું મારણ કર્યું હતું. ત્યારથી ગામલોકો હિંસક પ્રાણી દીપડાથી પોતાની તેમજ પશુઓની રક્ષા માટે અગ્નિ પેટાવી રક્ષા કરે છે. ત્યારે આજે રાત્રે ફરી એકવાર દીપડો આવી વાસુદેવ પટેલના વાડામાં આવી વાછરડા ઉપર હુમલો કરતા કિકિયારી થતાં ગામલોકોએ દીપડાને ભગાવ્યો હતો. ત્યારે બે બે દિવસ થઈ ગયા, પરંતુ રેન્જ ફોરેસ્ટ વિભાગ હિંસક દીપડાને પકડવા પાંજરા ન ગોઠવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમજ વહેલી તકે પાંજરા ગોઠવી હિંસક દીપડાને પકડી ગામલોકોને ભયમુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. અલ્લારકા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. અહીં તોતરમાતા ગામમાં વારે ઘડે દીપડો દેખાવામાં આવે છે. હવે તો પશુઓ પાછળ એને શિકાર કરવા માટે તરાપો મારે છે, રોજ આવે છે. ગઈકાલે એક પશુનું મારણ કર્યું, આજે તોતર રતનપુર થાનામાં હતું. આજે તોતરમાતા અડોળક ગામ છે ત્યાં પણ આજે રાત્રે આવ્યો હતો, અને વારે ઘડીએ પશુઓની શોધમાં ગામની આજુબાજુ ફરે. પ્રજા પણ હવે ભયભીત થઈ છે. હવે જરૂરી છે કે જંગલ ખાતું વહેલી તકે પાંજરું મૂકે, નહીં તો આ તો માનવ ભક્ષી લાગે છે. અમે પણ બહાર કેવી રીતે જઈએ એનો મને ડર લાગે છે. ગામડું હોય એટલે ખેતી માટે ઘર બહાર ખેતરમાં વાડામાં તો ફરવું જ પડે કામ માટે. તો સરકાર કે વન વિભાગ જેને લાગતું હોય ત્યાં વહેલી તકે કામ કરે અને પ્રજાને શાંતિ મળે એવું ઈચ્છીએ છીએ. ગત રાત્રે શું થયું હતું? ગત રાત્રે રાત્રે 11:30 વાગે દીપડો આવ્યો અને એને ઝડપ મારી વાછરડા પર. પણ આજુબાજુ ગાયો બધી ભાંભરીને અમે જાગતા હતા, કારણ કે અમને ડર જ હતો. ગઈકાલે બી બનાવ બન્યો હતો એટલે એકદમ વાળામાં દોડા ગયા, લાઇટ સળગાવી એટલે છોડીને જતો રહ્યો. પણ એ અહીંયા ચક્કરમાં છે, ફરી પાછો 2 કલાક પછી પણ આવ્યો હતો. અમારા નાના નાના પશુઓ તો ઘરની અંદર બાંધી દેવા પડે છે અને આખી રાત જાગી અને અગ્નિ સળગાવીએ છીએ એનાથી બચવા માટે. આવી પરિસ્થિતિ